ઓફ વડોદરા. હોડી દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતકને શ્રદ્ધાંજલિ રૂપે વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. વિશ્વ કલ્પેશભાઈ નિઝમા અને નેન્સી માછીને શ્રદ્ધાંજલિ રૂપે હોર્ડિંગ્સ લાગ્યા છે. કિશનવાડી કબીર ચોકમાં વિશ્વ કલ્પેશભાઈ માછી રહેતો હતો. દુર્ઘટનાને લઈને મૃતકના પિતાએ આકરણ સાથે ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, વળતરથી મારો પુત્ર પરત નહીં આવે તેમ જણાવ્યું છે. મૃતક વિશ્વ નિઝામના પરિવારના દુઃખમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ સહભાગી બન્યા હતા. હોડી દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઋત્વિજ જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ પહોંચ્યા હતા. નેન્સી માછી કિશનવાડી વુડાના આવાસ પાસે આવેલ 56 ક્વાર્ટર્સમાં રહેતી હતી. આજવા રોડ પરની પ્રતિભા સોસાયટીમાં રહેતી મૃતક નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી હતી. આ બંને મૃતકોની અંતિમ ક્રિયા ઠેકરનાથ સ્મશાન ખાતે કરવામાં આવી હતી, જ્યારે મૃતક નેન્સી માછીના પરિવારમાં માતમ છવાયો હતો. મૃતક નેન્સી માછીના પરિવાર સહિત આસપાસના રહીશો હિપકે ચડ્યા હતા. માસૂમ પુત્ર ગુમાવનાર નેન્સીનો પરિવાર જોરદાર આંસુએ રડી પડ્યો હતો. મૃતક નેન્સી માછીને પ્રભુ પ્રાર્થના બાદ વિદાય અપાઈ હતી. મૃતક નેન્સી માછીની અંતિમ યાત્રા ખાસવાડે સ્મશાન ખાતે નીકળી હતી. ખાસવાડે સ્મશાન ખાતે મૃતક નેન્સીની અંતિમ વિધિ યોજવામાં આવી હતી. મારો એક ગાર્જનો ગટકો સ્વર્ગ થઈ ગયો છે, જે કારણસર કોન્ફરન્સ કોઈ અથવા જેવી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એને પણ કાયદેસર કાર્યવાહી કરવી, પૈસાનો ફાવડો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના. વિશ્વ નિઝામના હું ભાદર છું, કલ્પેશ નિઝામા, કલ્પેશ પણ ભાઈ માછી નિઝામા, સોરી. માંગણી કઈ માંગણી છે? અમારે ન્યાય આપવાનો. બસ જે લેખના વહીવટ કરતા છે કોર્પોરેશનના માણસો, એ લોકોને જે છે સજા અપાવો. કેમ કે 15 જણની કેપેસિટીની બોટમાં મિનિમમ 32 છોકરા ભરેલા અને એમને કોઈ બી સેફ્ટી સૂટ આપેલો ન હતો. અને સ્કૂલની બી બેદરકારી છે, સ્કૂલવાળાએ શું ધ્યાન આપ્યું? એટલે અમને તો કઈ નહીં, ન્યાય જોવો છે બસ. ખાલી એક કમિટી બેસાડવી જોઈએ, દરેક સ્કૂલમાં આ વસ્તુ થતાં પહેલાં એક ડિસિઝન લેવું જોઈએ ઉપર તંત્ર સાથે કે આ રીતનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ, તો જેથી કરીને કોઈ તંત્ર એને ભાગીદાર બની શકે. બોટિંગની અમને જાણ કરી જ નથી, અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એક ગાર્ડનમાં ફરવા જાય છે, એના માટે હું મારા છોકરાને લઈને હમણાં જ હું ફરીને આવ્યો છું, મારે કોઈ જરૂરિયાત નથી. આ છોકરાની એક જીતના કારણે ત્યાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એને ઉમરકેદ થવી જોઈએ. અનલિમિટ ભર્યા છે.